I am DM Butt with a new poem, A Tiger in the Zoo. ठीक ठाक टाइप की पोयम है. पोयम शू कहवा मांगे छे एट द एंड ऑफ द पोयम डेफिनेटली आई विल टेल यू अबाउट. पर एनीवेज लेट्स बिगिन विद द वेरी फर्स्ट स्टैंजा. जस्ट हैव अ लुक. ही स्टॉक्स इन हिज विविड स्ट्राइप्स द फ्यू स्टेप्स ऑफ हिज केज ऑन पैड्स ऑफ वेलवेट क्वायट इन हिज क्वायट रेज. जरा जुओ कहवा अँ शू मांगे छे. तो पोएट आपने ये मात्र एटलू कहवा मांगे छे के द टाइगर इज विथ विविड स्ट्राइप्स. विविड मीन्स वेरी ब्राइट. विविड इज इक्वल टू वॉट? तो विविड इज इक्वल टू वेरी ब्राइट. जो तमे ध्यान थी टाइगर ने जुओ ने तो टाइगर ना जे स्ट्राइप्स है पेला ब्लैक एंड गोल्डन, दे आर ऑलवेज वेरी ब्राइट. तो केवुं छे के एनुं शरीर तो बहु ब्राइट छे, જોઈને એવરીબડી કેન બી એટ્રેક્ટેડ ટુ હિમ. તો બહુ બધી રીતે તમે એની તરફ એટ્રેક્ટ તો થઈ જાઓ જોવા માટે. અને આમ તેમ આમ તેમ આમ તેમ પોતાના કેજમાં નાના 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 સ્ટેપ્સ લઈ રહ્યો છે. ઓન પેડ્સ ઓફ વેલ્વેટ ક્વાયટ. પેડ્સ, પેડ્સ ઇઝ ઇક્વલ ટુ હિઝ પૉ. હિયર પેડ્સ આર કન્સિડર્ડ એઝ પૉ. એન્ડ યુ નો દેટ કે એના પૉ એટલા બધા સોફ્ટ છે, જસ્ટ લાઈક વેલ્વેટ. જ્યારે વેલ્વેટ મીન્સ મખમલી. जब भी कभी आप मखमल पे चलते हो ना तो कभी आवाज़ नहीं होती. तो यहाँ पे भी ऐसा ही है कि टाइगर चल तो रहा है लेकिन उसके पैड इतने सॉफ्ट है कि कोई भी आवाज़ हो नहीं रही है. तो एब्सोल्युटली अगर देखा जाए तो टाइगर बिना किसी आवाज़ के वहाँ पे चल रहा है. बट इन हीज क्वाइट रेज. लेकिन कुछ भी बोल लो वो थोड़ा बहुत तो गुस्से में ज़रूर से है. ये थोड़ो घणो गुस्सा में तो छेज. He is in a quiet rage. कोई पण टाइगर जेवा प्राणी ने छे ने केज में तमे बंद करीने राखो ने गमे नहीं, गुस्सो आवे. शुड बी लर्किंग इन शेडो. लर्किंग मीन्स वॉट? तो लर्किंग मीन्स हाइड. स्लाइडिंग थ्रू लॉन्ग ग्रास नियर द वॉटर होल वेर प्लम्प डियर पास. हवे आवी रीते तमे एने केज में नाखी दो ने ज़ू में तो एना माटे कहीं एनु क्रिएशन न थयु. He was not created for this. Absolutely, એ હંમેશા જંગલમાં ફરવાવાળું પ્રાણી છે, લર્ક કરવાવાળું પ્રાણી છે. મીન્સ જ્યારે બી કોઈ વોટર બોડીની પાસે કોઈ પ્લમ્પ ડિયર, એનો ફેવરિટ ફૂડ છે ને ડિયર, જો કોઈ પ્લમ્પ ડિયર મીન્સ કોઈ લેઝી ડિયર જો ત્યાં દેખાઈ જાય ને તો એબ્સોલ્યુટલી એ શું કરશે? એકદમ ધીમેથી લર્ક કરશે. ઊંચા ઊંચા ઘાસની વચ્ચેથી આમ પસાર થશે. એકદમ નજીક એની પાસે પહોંચી જશે અને પછી અચાનક જ એના પર એટેક કરીને હી ઇઝ ગોના ડેવર દેટ. શિકાર કરવા માટે એનું સર્જન થયું છે. આવી રીતે ખાલી ને ખાલી કેજમાં ફરવા માટે એનો જન્મ થયો નથી. હવે વિચારો, જે પ્રાણી જંગલમાં ફરવાથી, શિકાર કરવાથી, સ્ટ્રેટેજી બનાવીને શિકાર કરવાથી ટેવાયેલું હોય, એવા પ્રાણીને, એવા એનિમલને If you cage that animal, how much rage he would raise. કેટલો બધો ગુસ્સો એને આવે વિચારો. He should be snarling around houses at the jungle's edge, baring his white fangs, his claws, terrorizing the village. તમને ખબર જ છે કે આ જે બધા વાઇલ્ડ એનિમલ્સ હોય ને એ હંમેશા શું કરે? તો રાતના ટાઈમે At the edge of the jungle, they came at the edge, they come at the edge of the jungle. અને જ્યાં આપણે હ્યુમન હેબિટેટ્સ હોય ને ત્યાં આવીને જોશ જોશથી રોરિંગ કરવાનું સ્ટાર્ટ કરે. વાય આર દે રોરિંગ? બસ દે વોન્ટ ટેલ અસ વન થિંગ કે ખરેખર દેટ પ્લેસ બિલોંગ ટુ ધેમ. આ જગ્યા એમને બિલોંગ કરે છે. યુ આર ધ ઇન્ટ્રુડર હિયર, યુ આર ધી આઉટસાઇડર હિયર. એ લોકો રાત્રે એન સ્નર્લિંગ કરે, રાત્રે એન રોઅરિંગ કરે ને જસ્ટ બિકોઝ ટુ શો યુ કે દેટ પ્લેસ બિલોંગ ટુ ધેમ. તમે આઉટસાઇડર છો, રાઈટ? તો હંમેશા આ જે ટાઈગર જે અત્યારે કેજની અંદર છે ને એને પણ જંગલમાં એવી ટેવ હતી કે જ્યારે એ રાતનો ટાઈમ થાય એ એટ ધ એજ ઓફ ધી જંગલ આવે અને હ્યુમન હેબિટેટ્સની સામે જોઈને હંમેશા સ્નર્લિંગ કરતો હતો. બેરિંગ હિઝ વ્હાઇટ ફેંગ્સ એન્ડ હિઝ ક્લોઝ. જોરદાર વાત છે કે જ્યારે બી એ જંગ હ્યુમન હેબિટેટની નજીક આવે ને તો ઓલવેઝ હી બેરિંગ હિઝ વ્હાઇટ ફેંગ્સ. બેરિંગ મીન્સ વોટ? તો બેરિંગ
ग्लिसनिंग मीन्स टू शो એ હંમેશા પોતાની સફેદ મૂછો જ બતાવે ઓકે એન્ડ હિઝ ક્લોઝ અને માત્ર ને માત્ર એના હાથના પંજાના નખ બતાવે તો ફ્રોમ ધેટ ઓનવર્ડ યુ કેન ઇઝીલી કમ ટુ નો એ જાણે કે તમને એવું વોર્નિંગ આપતો હોય કે નજીક આવવાની કોશિશ પણ કરતા નહીં ટેરોરાઇઝિંગ ધ વિલેજ જ્યારે પણ કોઈ પણ વિલેજર્સ રાતના ટાઈમે આવી રીતે કોઈ ટાઈગરનું સ્નર્લિંગ સાંભળેને ટાઈગરની રોરિંગ સાંભળેને બધા જ માણસો પોતાના ઘરના દરવાજા ટાઈટ કરીને ઘરમાં જ રહેવાનું વધારે પસંદ કરે કોઈની એ તાકાત નથી કે સાહેબ ઘરની બહાર એક પગ સુદ્ધા મૂકે બટ હી ઇઝ લોક્ડ ઇન અ કોન્ક્રીટ સેલ હિયર કોન્ક્રીટ સેલ મીન્સ કેજ His strength behind bars. His strength. His strength is equal to tiger. His strength behind bars. Stalking the length of his cage. Ignoring visitors. સખદ લાઈન છે. કહેવાની વસ્તુ એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે છે. કે બન્યું ભાઈ એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે છે. કે ભાઈ અહીંયા એક સમયે જંગલ પર જેનું સામ્રાજ્ય ચાલતું હતું આજે તમે એને ક્યાં નાખી દીધો છે તો આજે હી ઇઝ બિહાઇન્ડ ધી બાર્સ એ સળિયાઓની પાછળ છે અને એબ્સોલ્યુટલી હી ઇઝ ઇન ધેટ કેજ અને અત્યારે એ સ્ટોલ્ક કોને કરે છે સ્ટોલ્ક મીન્સ વોટ તો સ્ટોલ્ક ઇઝ ઇક્વલ ટુ ફોલો જ્યારે જંગલમાં હતો હી યુઝ ટુ સ્ટોલ્ક ધી એનિમલ્સ હી યુઝ ટુ સ્ટોલ્ક ધી ડિયર્સ એન્ડ ઓલ અધર એનિમલ્સ વિચ હી યુઝ ટુ ડેવર એ જેને ખાવાથી ટેવાયેલો હતો જેનો શિકાર કરવાથી ટેવાયેલો હતો એ એને સ્ટોલ્ક કરતો હતો અને અત્યારે એ કેજમાં કોને સ્ટોલ કરે છે તો કેજમાં એનો પાછળનો પગ એના આગળના પગને સ્ટોલ કરે છે કહેવાનો મિનિંગ એક્ઝેક્ટલી આવો છે કે એટલું નાનું કેજ જેનું આખું વિશાળ જંગલ જેનું આખું હતું એને તમે એટલું નાનું કેજ આપ્યું છે કે એનો પાછળનો પગ માત્ર ને માત્ર એના આગળના પગને ફોલો કરે છે બીજું કોઈ જ રસ્તો બિચારા માટે રહ્યો નથી ઇગ્નોરિંગ ધ વિઝિટર્સ એને કોઈની નથી પડી કોણ આવ્યું કોણ નહીં કોણ એની તરફ જુએ છે કોણ નથી જોતું એની સામે એને કોઈ પડી નથી હી ઇઝ ઇગ્નોરિંગ ઓલ ધી વિઝિટર્સ જાણે કે હજુ પણ હી શોઈંગ અસ કે ભાઈ તું છે કોણ મારી આગળ ઓકે હી નોઝ હિઝ પાવર વેલ હી નોઝ હિઝ સ્ટ્રેન્થ વેલ હી નોઝ વી આર નથિંગ ઇન ફ્રન્ટ ઓફ હિમ દેટ્સ વાય હી ઇઝ ઇગ્નોરિંગ અસ હી હિયર્સ ધ લાસ્ટ વોઇસ એટ નાઇટ ધ પેટ્રોલિંગ કાર્સ યુ નો દેટ વેલ કે આ મોટા મોટા સિટીઝમાં રાતના ટાઈમે પોલીસમેન પેટ્રોલિંગ કરવા નીકળે વિથ ધોઝ સાયરન વાલી કાર્સ ઓકે તો બસ જ્યારે રાત્રે પોલીસવાળા પેટ્રોલિંગમાં નીકળે છે અને એમાં સાયરનનો જે અવાજ આવે છે બસ એ અવાજ જ બિચારો સાંભળે છે એક જમાનો એવો હતો કે જંગલમાં એનું સ્નર્લિંગ એનું રોરિંગ આખું ગામ સાંભળતું હતું આજે એવો દિવસ આવ્યો છે કે બસ પેટ્રોલિંગ કાર્સના સાયરન એ બેઠો બેઠો સાંભળે છે એન્ડ સ્ટેર્સ with his brilliant eyes at the brilliant stars bas bicharo avi j rite potana cage ma thi potani chamakti aankho sathe chamakta taraone joya kare che je manas ek samaye khulla aakash ma baitho baitho e taraone joto to aaje matra ne matra ek cage ma baitho baitho ene juve che bas ahiya poet apanne etlu j samjave che ke samay badwan che bas atlu j jivan ma yaad rakhjo waqt sikha deta hai falsafa zindagi ka ફિર તો નસીબ ક્યાં લકીર ક્યાં ઓર તકદીર ક્યાં હોપ યુ લાઈક ઇટ થેન્ક યુ હિયર ડીએમ સર સાઇનિંગ ઓફ લેટ્સ ડિસ્કસ સમ એફઓપી મીન્સ લિટરલી ડિવાઇસ ઇન ધ પોયમ ધ વેરી ફર્સ્ટ લાઇન ઇઝ હી સ્ટોક્સ ઇન હિઝ વિવિડ સ્ટ્રાઇપ્સ હિયર ધ એફઓપી ઇઝ સિનેક્ડકી વાય હિયર ધ પાર્ટ સ્ટ્રાઇપ્સ ઇઝ યુઝડ ફોર ધ હોલ ટાઈગર And again in this sentence it is again alliteration. Why it is alliteration? Because stalks and stripes. So stir sound is repeated. That's why it is again alliteration. Second one, on pads of velvet quiet. It is actually metaphor. Why it is metaphor? Because the tiger's soft pads are indirectly compared to soft velvet. That's why it's metaphor. Again, it's transfer epithet also. Why it is transfer epithet? So just imagine here the adjective quiet is used for pads and it is transferred to velvet. That's why it's a transfer epithet. The third one is on pads of velvet quiet in his quiet rage. Absolutely, it's repetition because the word quiet is repeated twice here. The fourth sentence is
He should be lurking in the shadow. He should be lurking in the shadow. Definitely it is alliteration. Why it is alliteration? So here should shadow. Should shadow. The shaw sound. Shaw sound is repeated twice. It's that's why it is alliteration. Where plump deer pass. Again it is alliteration. Why? The sound P. Plump P. Pass P. P is repeated, that's why it's alliteration. The new sentence is he should be snarling around the houses. Yeah, just imagine he should be snarling around the houses. Okay, it's onomatopoeia. Why it's onomatopoeia? Because snarling represents sound. Another sentence is terrorizing the village. Terrorizing the village is synecdoche. Why? Here village is used for the villagers, so it's synecdoche. But and the again new sentence is but he is locked in a concrete cell. It's metonymy. Why it's metonymy? So here concrete cell actually represents the tiger's cage. The new sentence is his strength behind bars. His strength behind bars is alliteration. Why? So just imagine behind bars, the sound B is repeated. That's why it's alliteration. The patrolling cars is quietly said in this line. The FOP is transfer epithet. Why it is transfer epithet? So just imagine the adjective patrol is patrolling is transferred from policeman to cars. So that's why it's transfer epithet. And the last one is and stares with his brilliant eyes at the brilliant stars. You can easily heard the word brilliant for two times. And if you are hearing the brilliant word two times, definitely it is repetition, because brilliant word is repeated. Again, it is alliteration. How could this be an alliteration? Just imagine stairs, stars, stairs, stars. So here star. The sound of star is repeated twice. That's why it is alliteration. So here I am concluding my poem. I hope you would like it. And FOP, in each and every poem, I used to go for the FOPs or literally devices. Okay, what you should do? You should write down all the FOPs and even all the literally devices of the poem and make a note of it. So be careful about that, because in board's examination you will be asked about such things. Thank you very much. Bye.